ઈસકોલ છે કંપની વાળાનો છે કંપની વાળાનો બિલ ભરે નહીં ને આપણી અણી કાઢે મને લઈ જાને તારી ના ના ફોન નથી મિસ કોલ થઈ જાય છે મને લઈ જાને તારી સંગાર તારા વિના ગમતું નથી ક્યાં ફોન આવે છે મિસ કોલ થઈ જાય છે જોને પણ તો કેનો ફોન આવે છે પણ આનંદ તો તું જોઈ લેને મને થોડો તો આવડે છે મિસ કોલ થઈ જાય છે કાપી નાખો છો કોનો ફોન છે ના ના કોઈનો નથી જોને પણ તું હાલતું તાર જોઈ લે પણ મને માં નથી ખબર પડતી તો હું જોઈ મિસ કોલ થઈ જાય કંપની વાળાનો હોય હું કંપની વાળાને અમુક અમુક કાર્ડ ફેરવવાના હોય ને એટલે આપણી ઉપર ઘડિયા ઘડિયા મિસ કોલ ના કોઈનો ફોન નથી આવતો ગમે એનો ફોન આવે આમાં હું વાત કરે તું તારું કામ કર તું તારે વિશ્વાસ નથી હું બેઠો ત્યાં સુધી તમારે ટેન્શન લેવાનું જ નહીં તમને મારો જીવ દેવા ચાર સૌ પછી તમને એટલો વિશ્વાસ નહીં તમને જીવ દેવા ચાર તમે મારી ઉપર ખાલી વિશ્વાસ રાખો તમને ખબર છે ને એક કહેવત છે કે વિશ્વાસ હે વાણ હાલે પણ જો તમે આ રીતે ઘડીએ ઘડીએ ફોન કર્યા કરશો તો મારું વાણ હાલશે નહીં ડૂબશે એમના ફોન ઉપાડે ને તમે સમજ્યા કેમ નહીં આખી વાત તમારા માટે તો જીવ દેવા ત્યાર છો એટલે ટોલ નાખે આવું છું હા હા કાલ આવી જાઓ પણ તને આમાં નો ખબર હોય અમુક માણસો માટે જીવ દેવો પડે તારી જેવા બધા હરખા ન એને જીવ નહીં દીધ તું મારો જીવ લઈ લે ઠીક છે લે હવે વાત વ્યવસ્થિત હતી મર્યાદા પુરુષોત્તમ હતી તને શંકા પડી એવો નથી માણા હું ખોટું બોલવા તમે હવારને આમ નામ કરો છો ફોન ઉપાડતા નથી પણ હવારને ફોન ઉપાડું ત્યાંથી કવરેજ કપાતો તો એટલે ત્યાંથી ઉઠી નહીં આવી એવો તો તું એ પાછળથી આવી ગઈ અને કેની વાત કરતો હાસુ ગયો એ કઈ હતી ઓય નતું ધીરે ધીરે બોલો એટલે તું જીવ લેવા કરતા પેલા બીજા ને જીવ આપી દઉં બીજા જીવ દેવું તો હવે હું મારા બાપા ને વાત કરી કે બાપા હવે બીજો છોકરો તો એને નહીં પવડાવતા શાંતિ તો લેવા દે ભાઈ સાહેબ કામ નો હતો મારા કામ નો ફોન હતો 51,000 નો ફોન છે આમાં ગમે એના ફોન હજી આવશે તમે
તે આપણે પરખે વાળાને ન બોલાવા, બાજુ બાજુ વાળા સમજી લે. કાઈ બાજુ બાજુ વાળાને સમજુ, હમણા હદન બોલાવ છો કેમ? આ તારો ભવાડો કરવાની આદત પડી ગઈ ને? હા કરું છું, આ કરું, તમારો ગામમાં ભવાડો કરું છું. આ ભવાડો નહીં તું, હવે તો મને ગાભા હોતો કાઢી એવું લાગે મને. તો વાંધો નહીં, બીજું હું તને જે તું સમજસ એવો માણા હું નથી. બહાર વાળી નથી તમે સમજો ની આ વાત ને, બાકી તમે સમજો ઈ માણા હું નથી. હાલો તમે ઘરે આલો, હમણાં જો હંદન ભેગા કરું, ઊભા થાવ આલો. ઘરે ભેગા થાય? ઘરે જ ભેગા કરું હમણાં, હંદન જો ગામ વાળા હંદન ભેગા કરું. વાંધો નહીં, હું અડધા બાર વાળા ને ભેગા કરું. કરો હાલો, હાલો ઊભા થાવ. મારી વાત તો સાંભળ. આપણે નથી સાંભળી મારી વાત તમારી. તમે કહ્યું ને હવાર ને એમ કરો છો. મુઠી લાખ, મુઠી બાંધી લાખ ની ગણાય, ખોલો એટલે કાખ ની થાય. મુઠી નો ખોલાય, ઈ મુઠી કઈ તેલ પીવા તો આખો ખોબો વાળું લે. તમારી શંકા નું સમાધાન કરવા માટે મારે હવે તો કઈક કરવું તો પડશે જ ને. હવે અત્યારે અરે આ આપણો મામલો છે, મામલો ગામ માં ન લઈ જવાય. તમે મારે એકલે કીધે દાન જ દીએ એટલે જ ગામ વાળાને ભેગા કરવા છે. કાઈ વાંધો નહીં, બીજું હું હાલો હાલો બતાવ. તમે આગળ હાલો ને. ના તમે જ મોઢ થાવ હાલો. છેલો ફેરો તમે આગળ આયલા થા, ઊભા થાવ હાલો હાલો જો. પણ ધીરે ધીરે તો આજ આટલી બધી તું મુકામ રિયાજી ને એટલી બધી મુકામ રાડ્યું નાખ. બેહો અને કરો ફોન હંદે ગામ વાળાને. ઈ ગામ વાળાને તારે તેડાવા છે, તું ફોન કર, હું નહીં કરું. મને આવડે છે એમાં ફોન કરતા. તારે ભવાડો કરવો છે ને? ઓકે ભવાડો કરો કે તારે મે મારી રીતે વ્યવસ્થિત ફોન કર્યો તો તું તાર ગામ વાળાને ભેગા કરી ઈ નિર્ણય આપશે. મે કીધું તમે ફોન કરો ઓલા રગલાને, હંદે ફોન કરો રગલાને કરીને ભગલાને કરી બધાને કરો. તું કે તારા મોબાઈલ માંથી મારે ફોન છે તો આલે, એમાં જો નંબર લખેલા આઈ જાય. મને નથી આવડતું એમાં. જો હું તને ફોન લગાડી દઉં બરાબર છે, તારે ગામનાને બોલાવવાના છે ને? હા તારે ભવાડો કરવો જ છે. કરી જ નાખું જો આજ. તને ફોન લગાડીને આપું છું. અલે કર તારી રીતે વાત. હેલો રખલાભાઈ. હા બોલો બોલો ભાભી. તમે જલ્દી ઘરે આવો, ઘરે કામ છે. હું ભાભી કામ પડ્યું બોલ. અને ભગાભાઈ ને લેતા આવજો. કેમાં મેટી બધી રેડું નાખીને બોલો તો ભાઈ. તમે જલ્દી ઘરે આવો પહેલા. આજ તો ઘરે ના લેડ લેવા છૂટા છેડા. તમે જલ્દી ઘરે આવો. છેડા લેવા છે? હા છૂટા. હા હું વળી ડકો જો તમારે. ઈ તમારે અત્યારે નહીં ફોન માં હું નહીં કહું, તમે ઘરે આવો પછી હું તમને કહું. બાકી તમે કહો ખાલી કે હું તમારે શું છે કાયમ બાજા માર્યા બેરા નથી ને મારા ભાઈએ તમને તો હું ધક્કો લઈને આવું ભાભી. ના ના એવું કઈ નથી, તમે ઘરે આવો ને પછી હું તમને કહું. એ હારું હાલો હાલો તો હાલો. અને હાંભળો રાજુભાઈ ને હું તને લેતા આવીજો. હા હા હું બધાને લેતો હાલો આવું છું હાલો ભાભી. હા જલ્દી આવો. હાલો 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 આલ્યો. શાંતિ રાખો. આવે ને બધાય, આવે ને બધાય. આવે છે. તારે ભવાડો જ કરવો તો ને. હા તમે કર્યું છે જેવું એટલે ભવાડો થાય જ ને. હવે ભવાડો કર્યો ને જોઈએ આપણી ઘેરે ધવાડો જ થાય. ભલે થાય બોલ. આવે તો સા બનાવવાનું હે ને? કાઈ કોઈ હેઠું નથી બનાવવાની. હું આવે એટલે તરત જ છૂટા છેડા લઈ લો. જી આને વાત કરવાથી નવરા થાવ તો થાય ને. હવે તું મારી વાત સાંભળ. હવે તે ભવાડો કરી નાખ્યો ને મારો ધવાડો કરી નાખ્યો એટલે હવે બીજી ની ત્રીજી આવશે અને કોલગેટ આડે બ્રશ ફ્રી ચોથી આવશે. હવે બોલ તારે કહેવાનું શું છે? હા લઈ જો. હવે તો તમે જો ગામ વાળાને ભેગા થાજો પછી હું તમને કહું. હા તો ગામ વાળાને કર ભેગા તું તારે. હે તમારી સામે નો પૈણું તો મને કહેજો. કાઈ વાંધો નહીં, બીજાના ઘરમાં બેહી જાવ. હે હા તું બીજાના ઘરમાં બેહી જા. હા બેહી જાવ. જો તમે વાંધો નહીં તો હું ત્રીજાના ઘરમાં બેહી જાય. હા તો બેહી જાવ જાવ. હવે તમને હવે દેહ કોણ અત્યારે? આ તો હું છું થાસીને બેઠી હતી. કાઈ વાંધો નહીં તું તારે હવે બેહી જાય. અને અત્યારે વાત કરી છે ને એ ડોહી આવી છે ભટકાણી છે તમને. કાઈ વાંધો નહીં
તું તારે કાઈ વાંધો નહીં, તું ગામડાને ભેગા કર, જા કરી સક ભેગા, હા વાંધો નહીં જા, બાકી જો ને હવે ત્રીજી ની ચોથી થાય, હા તો હુંય કરીશ, હાસુ કહી તો હાસુ માનતા નથી, શંકા ઉપર શંકા, તમે મને કયો છો પેલા સખત પડીને વાત કરવા દીધી, મારી સામે તમે વાત કરી, અરે બાપે આ હું પણ આખા ગામ માંભળે બોકા ઠોકો છો તમે, આવો બેહો ભઈ, આવો ભાઈ, એ બેહો બેહો બેહો, રાજુભાઈ તમે ઉઈ આવો, બેહો આ તમે, ઓલા ભાઈ ને કી તમે ઉઈ આવો, ઓલા ભાઈ આ તો ઘર ઓછો, ખુરશી લઈ લ્યો ને, હા ભાઈ ખુરશી લેતા આવો, જાઓ ભાઈ ખુરશી લઈ લ્યો, ઉઈ આવો રાજુભાઈ, અહીં પાવી આવો, બેહો બેહો સાહેબ, તમે ખુરશી બેહો, આ તમને કેમ ખબર કે અમે રેડ્યું નહીં છીએ, ઈ હું લઈને આવ્યો છું, હે હું લઈને આવ્યો છું, હારું હારું, રામ રામ ભાઈ, એ રામ રામ ભાઈ, સુગ્રત ભાઈ, એને રેવા દે, વકીલ છે, હે વકીલ ને હું લઈને આવ્યો, એ પણ વકીલ ને ભાઈ તાત્કાલિક, એનો ફોન આવ્યો તો આ ભાઈ માં, એનું કારણ હવે એને પૂછો, ફોન આવ્યો તો ભાભી નો, ઈ ક્યાં ઘરે ડખા કરે છે, હા પછી, એટલે હું છે, હું કહું ભાભી તો ઘડીક તો શાંતિ જાય, ઘડીક તો જમા રે, પણ એ તમે આવ્યા બધાય, હા કોણ કોના પક્ષમાં છો તમે ભાઈ, કોના પક્ષમાં, અરે ભાઈ હું તો તારી બાજુ જ છું, હા ભાઈ તમે, હું ભાભીના પક્ષમાં છો, અને ઓલો ભાઈ પક્ષ વગરનો છે, મારે તો ગમે એમ કરીને તમારું છૂટું જ કરવાની વાત છે, હે હા વાહ, બધાને હારા ગામમાંથી તેડાવ્યા કાતે, ભલે વકીલ સાહેબ શું થઈ ગયું, એમ આ તો ભાઈ હવે તમે બોલો, તૈયાર જ છે આપણી પાસે બધું, પણ પેલા છે ને તમે વાત કરો, તમારે આ ઉપાધિ કરતા નહી, આપડે કરી જ નાખવાનું, પણ એમાં એમ હતું વકીલ સાહેબ, તો હજુ બહુ વધી ગયું નથી, બાકી બે જણા અહીંયા ઉભા રહીને આવ્યો છો, હરવારિયો હરવારિયો ભાઈ હરવારિયો, શાંતિથી વાતું કરો, હા હા તમને રાજુભાઈ ખબર નથી, ઘરમાં આવડી બધી રૂપાળી સરસ ઘરવાળી છે ને, બીજી આઈને વાત કરે, તમને ખબર છે પેલા, એટલે તમને પાકી ખબર છે, બીજી આઈને વાત કરે છે, પાછા તો હું કે ખબર, એને ખબર છે ઘરમાં કઈ છે નહીં, કે તું કઈ છે, તમે કઈ ચિંતા કરતા, આ બીજી આઈને બીજી આઈને વાત કરતી હોય તો એની સાબિતી કરી દયો, પૂછાય ના ફોન માં નંબર કેટલા છે, એમનો કેટલા નંબર પરથી ફોન આવે છે, ફોન તો આવતા હોય વ્યવહારિક ના કામ ના ફોન આવતા, તમે રાજુભાઈ પૂછો પહેલા, શું ભાઈ શું વાંધો હતો, રાજુભાઈ વ્યવહારિક વાત કરતો હતો, પણ એનું કારણ છે કે તમારા ભાભી મારા ઉપર શંકા નાખે છે, હવે હું કહું તો કોને, મેં એને ન્યા સુધીની વાત કરી, તમે કઈ ચિંતા કરતા નહીં, હું તમને જીવ દેવા તૈયાર છું, હવે ભાઈ આપણો તમે જીવ દેવા તૈયાર છે, ઈ બોલે છે ને, તમે સાંભળો પછી તમને બોલશો, તમે બોલજો, તમારો વારો આવશે, એને બોલવા દો પહેલા, વકીલ સાહેબ બરોબર છે, ચાલુ રાખો, પછી મેં એમ વાત કરી કે તમે કઈ ચિંતા કરતા નહીં, હું જેવ દેવા ચાર છું, પણ વકીલ સાહેબ આમાં નંબર હોય તો ફોન તો આવે ને, આવે આવે, હે આવે, અને ફોન કોના આવતા હોય એ તમે વિચાર કરો, પણ જે તમારે શું થાય ભાભી ને, મારે તો રઘાભાઈ ની સાહેબ એ ભાભી થાય, તમારે તો બેન થાય ને, ના 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 ભાભી થાય, ભાભી છે, એટલે તમે તમારું બેન નું છૂટું કરાવવા આવ્યા, આમના બેન શરમ આવી ગયું, આવ્યો આ ફોન માં તમે વાત કરી લો, ક્યાં કોનો ફોન હતો, વકીલ સાહેબ થી શરૂઆત કરો, એક કામ કરો, નકર તમે જોઈ લો, રાજુભાઈ ને તો વિશ્વાસ છે, વકીલ સાહેબ ને ફોન દો, એ નંબર આવ્યો ને એમાં વાત કરી લઈએ, કે કોનો હતો, વાત આપણે કરી લઈએ, એની ના નથી, પણ આ પ્રાઇવેટ ઘરનું કહેવાય, ખાનગી કહેવાય, એમાં પોલીસ ફરિયાદ થઈ નથી, તો આ એની ખાનગી વસ્તુ આપણે તપાસી ન હોગીએ,
એટલે હું તો તમે તપાસી નો આયા તો ઠેલા હોતા આયા હું તો પણ અમે તમારી ખાનગી વસ્તુ હે તો તમે જો આવી રીતના વાત મારી એટલે તમારે ખાનગી વસ્તુ હોય તમારે બોણી એમ નહીં તમારે ક્યાંય બોણી નહીં થઈ એટલે આ રીતે બોણી કરવાની ગગુડિયા ભાઈ તમે આ આ રીતે મારી એરા વાત કરશો ને તો નહીં મેળાવે નકર પછી ભાભી 498 ને 128 દાખલ કરી દ્યો એટલે ના ના એવું એવું નથી કરવાનું સાહેબ વધારવાનું પણ તો એમને કે મારી એને નિરાતે વાત કરે આ ગગુડિયા ભાઈ હળવા જીવન બાપા તમે શાંતિ રાખો બે હળવો તો ઘેરે થી ને થઈ ગયો છો હવે તમે આવ્યા તમે થોડોક હળવો કરી નાખો મારો તો હોજે ને આ નહીં આલે છૂટું જ થાય આમાં કઈ શેર નહીં આ ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો અરે કેનો ફોન હતો કેને તું જીવ દેવાનો હતો તું વાત કર દે ને એટલે અમને ખબર પડે નહીં નહીં ફોન કરીને એને જ વાત કરો મને હું કે હવે બીજી નહીં ને ત્રીજી આવી છે હું મારે જો રગલાઈને લગન કરી લઉં જો તમારા સામે અરે અરે પાન એવું ન હોય અરે એ તું ભાઈ વાતમાં ભાઈ ઠેકાણું નહીં એમ નહીં આનું વાતમાં ઠેક એ એમ કે મારા હોતા હોવે રગલા હેરે લગ્ન કરી દે રગલો જાડ્યો છે હું પતલો છું એટલે એવું ન હોય તું ટાઢો પણ ટાઢો પણ ટાઢો હું પડે તંબુરો લરા પણ તું કે કેને જીવ દેવાનું કહેતો તો ઈ એમાં તું ફોન લગાડીને દે માર ભાભીને દે હવે તમને વકીલ સાહેબ વાત કરી દઉં બરોબર ફોન ઉપર વાત કરી લેજો હા મારે 1 લાખ ને 70,000 દેવાના છે એને મેં કીધું તું જીવ દેવા 400 હરખું સમજતા નથી તમે વિચાર કરો બોલે બાપરે બાપ કરો ફોન કરો અભી તમે હળવા જો વકીલ સાહેબ ફોન કરો હળવા હું રે હવે તમારો તૈણી નો વજન નહીં પડે ફોન કરવાનો છે મારે હા ફોન કરો હા કરો કે ભાઈ આ વાત સાચી છે નહીં નહીં હાલો હું ફોન કરું ફોન હા રગલા વાત કરે જીવ દેવાની બીજી ત્રીજી એવું હોય છે હે રગલા એ લગન કરી લો એટલે હું તને હું બાઠિયો દેખાવ એટલે શાંતિ રાખ તું શાંતિ રાખ ફોન કરવાનું આપણે પૈણી જાઉસ મારે જો તમે લોકો નજી દખાલે ને એમાં થોડું ઘી નાખ આમાં તો નેટવર્ક કવરેજ ની બહાર આવે છે હા હું એ જ તેનો વિચારું આમાં નેટ કેમ નથી આવતું નેટ નથી આવતું ભાઈ ફોન જ લાગતો નથી આમાં યો તો નેટ નહીં આવે નથી આવતું પણ આજ ગામ ભેગું કર્યું નેટ નહીં આવે નથી આવતું આવતું જ નહીં ક્યાંથી આવે તમે કર્યું છે જેવું કાઈ વાંધો નહીં ભાભી તમારું શું કરવાનું છે છૂટું કરવાનું છે એલા ભાઈ એ ભાઈ તમે શાંત રાજુભાઈ તમે સમજાવો ને યાર શાંતિ રાખો છૂટા છેડાનું રહેવા દો તમે નહીં કાગળિયા કમ્પ્લીટ છે આપણે છૂટા કમ્પ્લીટ જ લાવ્યા છીએ અમે ભલે ભલે લાવ્યા તમે કોઈના ઘર નો તોડા ભાઈ વકીલ સાહેબ આ તો રાજુભાઈ એને બીજી ને ત્રીજી બેહારી બેહારો એને તમે શું કમાયા ગુડાણા અમારી રીતે બીજી કલમ સાહેબ આઈ વ્યવસ્થિત વાત કરતો આપણે જો હળવા તમે ભાભી કઈ બોલતા નહીં તમે ભાભી ઘડીક કઈ બોલો માં ઘડીક બોલો માં કઈ સાહેબ આમાં કઈ સમજાતું જ નથી કોઈ કોઈ એરે બાજે બોલા રાખે એમાં કઈ વાંધો રાજુભાઈ તમે કયો છો તમારું મન રાખો આપ શું કરવાનું બોલો સમાધાન નું બને તાં લગી કરો તમે આ છૂટા છેડા નું રહેવા દો ઈ તો કહું છું સમજતા નથી કઈ સમજતા કેમ નથી અને ઈ ભાઈ ને કહી દો ઈ મારા હમો વાત ન કરે રહેવા દે ભાઈ તું સાહેબ હમો બોલ માં સાહેબ અવરા બોલો ભાઈ તમારું શું તકલીફ છે કયો ને અવરા લે આ આવું નથી છૂટા હેત કર નાખો કોઈ રીતે તમે ને સમજો નહીં હું તો એમ જ કહું છૂટું કર નાખે આ હાલે એમ જ નથી તમે કયો એટલે હું કાગળિયા કરીને એફિડેવિટ જે તે કરવાનું હોય ને કર નાખું લખાણ બખાણ હવે તો સાહેબ મને તમે એક જવાબ આપો કે આખો દિવસ માં તમે આવા કેટલા કેસ લો કે કેટલા કેટલા નું છૂટું કરાવો મારું કામ જ આસ ભાઈ મારે આ જ કરવાનું હોય તો એક દી મારે તમારે ઘેરે આવવું જોઈએ જો તમારું છૂટું ન કરાવું તો હું હશે નહીં નહીં સાચી વાત છે પણ જરા કહી દેજો ભાઈ ને કે હું હજી વાંઢો છું બીજા નહીં ઘેરે ભાઈ હું કામ તું હોળગાવ જ હોળી સાહેબ હું તને એમ કહું છું આ મારું ખખડ ખખડ ગાડું હાલે તો હાલ મારી શું ઈચ્છા છે કયો ને મારી ઈચ્છા બોલી જાઉં મારી ઈચ્છા એની શંકાનું સમાધાન શંકાની કોઈ દવા નથી હવે એની દવા તમે આપતા જાઓ હવે સાંભળો આમાં શું કહે છે રાજુભાઈ એમને શું કીધું દેણું છે એ કહે છે દેણું છે પણ હવે ફોન નથી લાગતો બરાબર બરાબર છે હેલો
હાલો કોણ બોલો ભાઈ? ભાઈ પૈસા નું હું થયું ભાઈ? હું ભગાભાઈ બોલું છું. અરે ઓલા ગગાભાઈ ક્યાં ગયા પૈસા લેવાના 2 લાખ રૂપિયા? ગગાભાઈ તો એ બાજુમાં બેઠા છે, એની ઘરે થોડી તકલીફ જેવું હતું. પણ 1 ને 70 ના 2 કેમ થઈ? અરે આપણે પૈસા લેવાના હે. નહીં વાત તમારી બરોબર છે ભાઈ, હું છે ને એ ફ્રી છે ને તમને વાત કરાવડાવું, એની ઘરેથી જ બોલું છું, વકીલ છું હું, અને એની ઘરે અમે આવ્યા છીએ. જરાક તકલીફ જેવું હતું ને ફટાફટ વાત કરાવો, નકર અમને ઘરે આવવાનું થાય. કાંઈ વાંધો નહીં, હું હમણાં વાત કરાવું. હા હા રાજુભાઈ આપણે ભેગા છે, એને વળી એમ થાય કે આપણું માન રાખવું નહીં, એટલે તું એક કામ કર, રાજુભાઈ ને વાત કર, એ કે ને એ પ્રમાણે કરી આપણે. પણ ત્યાં લગીન આપણે શું કરવું કરાવવું છે? પણ હવે આ આગળ બધાની સામે આવશે કે આ દેણા વરણ ફોન હશે તો આને આ તારી ગોઠવવાનું છે. એને તો વાંડા છો વકીલ સાહેબ, આરો મને રાખશો હવે. પણ એક વખત વાત કામ તો કર, વાત કર તું, પછી જોઈએ. આ આલ્યો કકડિયા ભાઈ મોબાઈલ તમારો. હવે રાજુભાઈ બોલો, હવે આપણે શું કરવાનું છે? આપણે આ ગમે એમ કરીને મામલો ઠાર પાડવાનો છે, બીજું કાઈ કરવાનું નથી. કોનો ફોન હતો ઈ? આ જરા કમે ને અંદર અંદર ડિસ્કસ કરી લઈ પછી તમને વાત કર દે એમ. તમે વકીલ સાહેબ આમ જો, તમે હકીકત મામલો સમજાવી જો એને. હા એ સમજે, અંદર અંદર વાત કર લે કગલા ભાઈ. આ મામલો અમારા ઘરનો છે. હા મામલો તમારા ઘરનો છે, પણ અત્યારે મામલો રઘવાયો થયો એટલે પેલા એને હે ને તે રઘવાયો થયો તો રઘલાન નું આયરે લવાય. તમને બીજું કોઈ ગામ માં જીડ્યું નહીં? રઘલાએ તો મને ફોન કર્યો તો ને, અમે રઘલો નું જીગરી છી. તું ટાઢો રે, બધું ટાઢો હું રે. રાજુભાઈ હું નથી બોલતો, આ ઝાડ બોલાવે. રાજુભાઈ એ દેણા વાળા નો હતો, 2 લાખ માગ્યા ની આની આગળ માંગ. અને જો કઈ છું આમાં તો હું અવળું પગલું ભૂલી લે, અને તમે રાઈન રાઈન ને પાઈન પાઈન થઈ જાવ. અરે ઈ નથી કરવાનું, તારી માથે 2 લાખ નું દેણું જ છે ને. હા આડું અવરું આપણે બધા કઈક કરીને આ મામલો થાય, બીજું શું? પણ આને ખબર છે વકીલ સાહેબ તો 70,000 દેવા ચાર છે ને. હું આપી આપી વકીલ સાહેબ પાઈ લઈ લે, નકર હું દવા પી જાય. ના ના મારા ભાઈ એવું નત કરું. સાંભળ, નહીં નહીં હવે જો વકીલ સાહેબ ઘેરે તાર વહુ તમે 70,000 દેહો ને, 70,000 દેહો ને ભાઈ તું પસાનું કર દે. મારી પાસે રૂપિયો નહીં, ગમે આગાળું કર દે. થઈ જાય થઈ જાય. રાજુભાઈ છે બેઠા, રાજુભાઈ કર દે થોડું ઘણું થોડું. મારી 2 લાખ લેણું હોય તમારે ઈ પાર પાડવાનું છે. જો મારો સંગ દુવારિકા નો ઉતર્યો તો હું તમારું તૈણી નું હું. અરે પા તું ધીરો રે હવે. અને 2 લાખ રૂપિયા એટલા બધા રૂપિયા તમે કર્યું હું? અરે તારે કોઈ દી આજે કપડા ધોવાને હે, વોશિંગ મશીન લાવી દીધું. તમને બાકી તમારે એડજસ્ટ કરવું પડશે ભાઈ. એમ વાત નથી, 2 લાખ નું આ બધું થઈ જાય. હવે તમે 2 માણસ હપી અને થોડું જાજુ કમાવ, થોડો જાજો અમે તમને ટેકો કરી. વકીલ સાહેબ તમારે તો 70 પાકા આ દેણું બધું ભરી દો અને આ મામલો થાય પાડો. મારું કહેવાનું એવું થાય જો આવાજ માનસું હોવા જોઈએ. બોલો રેડી બરાબર છે ને વકીલ સાહેબ? નહીં નહીં બરાબર છે, આમ જ હોવું જોઈએ. હા એમ રગલા. હા મેં 70 નું તો કીધું તો મારી પાસે છે ને, મને એમ હતું કે આ કેસ પતશે ને તો મને કઈક મળશે, આ તો ગદને દેવાના છીએ. એટલે જ મેં પેલા કીધું રૂપિયા નહીં. તો હવે મારે શું કરવું? તમે ખોટી શંકા કરતા હતા, એ માયલું કઈ છે નહી, સીધો છોકરો છે ગગલો. આવો ગોતવા જાવ તમને ના, એ વાત બરોબર. પણ હે ને તમે જરાક વિચારો, આ છૂટું કરવામાં લાભ નથી, ખોટા ખોટું કેસ હાકવો ધક્કા થાય. હા બરાબર, એના કરતા આ સમજાવટથી પતાવી નાખો. આમાં કઈ છે ને એવી વસ્તુ,
તમને શંકા કરી ગઈ. ઈ ભાઈ ને ફોન આવે છે લેણા વાળાના, એને ક્યાંક 2 લાખ રૂપિયા દેવાના છે. 1 લાખ ના હિતે લીધા છે એને, આ 3 વ્યાજ થયું એટલે ઈ પૈસા એને દેવાના છે. એની આરે ઈ ભાઈ વાત કરતા હતા અને તમને ખોટી શંકા મગજમાં કરી કે કોક ભૂલતા નહીં આપી મારા ભાઈ હિતેર આપી છે. ભાભી આ સમાધાન નો ચા પાણી હવે તો તને શાંતિ ને, તમને ગળે ખૂટલો ઉતરી ગયો. હવે મને થોડી હવે ગયા મોટા કરી સાંભળ તું ભાગી શા નથી પીવો, મોડું થાય છે. રાજુભાઈ તમે આવ્યા તો સમાધાન થઈ ગયું. અને સાહેબ હિતેર હજાર આપી મોજ કર તમ તારે આ ઠેલો ભરીને જ આપી 70000 રૂપિયા રોકડા શું હોય રેડી ને રેડી રેડી હાલ હા ભલા માણા મને એમ લાગે કે 2000 માં આજે માતા ભાઈ વજન ઘટી ગયો ભાઈ તમે આવ્યા થી પછી તો આ હાલ ભાઈ હાલ 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 વકીલ સાહેબ હાલ 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 આ આવજો કકલા ભાઈ અને 70 આપીશ ઉપાધિ કરતા ની એમ નહીં 70 નું પછી હાથ હો સાહેબ 70 70 આપી બાકુ બાકુ 70 આપીશ હો તમારા મનમાં ઓલી શંકા રાખો ને પવનવાની એ ભૂલી જાય. હા અને કોઈ દી ભાઈ આની પાસે આવ્યો જા નીકળ મેળવી ગયો બાકીનું તો એડજસ્ટ કરી લેવું. આવજો કગલા ભાઈ તમે 70000 આપી અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.